અસ્સલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પાઠ 6 ભંગાર વેચનાર પાઠની સ્વધ્યેય પોથીમાં આગળ થોડી માહિતી મેળવીશું. સૌથી પહેલાં આપણે દાખલો જોઈશું આ કે હરિલાલે એક બેંક પાસેથી રૂપિયા 300 લોન લીધી. તેઓ બેંકને 6 મહિના સુધી રૂપિયા 54 દર માસે જમા કરાવશે તથા બાબુલાલ એક શરાફી પેઢી પાસેથી રૂપિયા 300 ઉધાર લીધા અને 6 મહિના પછી રૂપિયા 360 પાછા આપ્યા. બંનેમાંથી કોણે વધારે પૈસા આપવા પડ્યા, કેટલા? વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે હરિલાલે 300 લોન લીધી અને 6 મહિના સુધી દર માસે 54 રૂપિયા જમા કરાવશે તથા બાબુલાલે, એટલે કે બીજા વ્યક્તિ બાબુલાલે, એક શરાફી પેઢી પાસેથી 300 રૂપિયા ઉધાર લીધા અને તે ડાયરેક્ટ સીધા 6 માસ પછી રૂપિયા 360 પાછા આપે છે. હવે આપણે એ શોધવાનું છે કે બંનેમાંથી વધારે પૈસા કોણ આપવા પડ્યા અને કેટલા વધારે આપવા પડ્યા. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે હરિલાલે 300 રૂપિયાની લોન લીધી અને 6 માસ સુધી 54 રૂપિયા જમા કરાવે છે. તો સૌથી પહેલાં તો એ 6 માસના અંતે કેટલા રૂપિયા જમા કરાવશે તો આપણે જોઈશું. એટલે કે 54 રૂપિયા દર માસે જમા કરાવે છે કેટલા મહિના સુધી, તો કે 6. તો 54 × 6 તો આપણે આટલે જવાબ આવશે કે 6 × 24 = 4 + 2. 6 × 5 = 30. 30 ને 2 = 2, એટલે કે 30 ને 2 = 32. માટે હરિલાલ 6 માસના અંતે 324 રૂપિયા ચૂકવે છે. હવે આપણને એટલે ખબર પડી ગઈ કે બાબુલાલ અને હરિલાલના બંનેમાંથી વધારે પૈસા બાબુલાલે ચૂકવેલા છે. કેમ કે બાબુલાલ 6 માસના અંતે 360 રૂપિયા ચૂકવે છે અને હરિલાલ 6 માસના અંતે 324. પરંતુ આટલે છેલ્લે આપેલું છે કે કેટલા વધારે ચૂકવે છે તો આપણે તે લખવાનું છે. તો આપણે જોઈશું એટલે કે બાબુલાલે 6 માસના અંતે 360 રૂપિયા પાછા આપ્યા. હવે શું કરશું કે બાબુલાલ આપેલા 360 ને એમાંથી ઓછા કરવાના કેટલા, હરિલાલે જેટલા પૈસા આપેલા છે તે, કે 324 રૂપિયા હરિલાલ આપેલા, આ બાબુલાલની કિંમતમાંથી હરિલાલની કિંમત ઓછા કરીશું તો આપણને ખબર પડશે કે બાબુલાલે કેટલા રૂપિયા વધારે જમા કરાવ્યા છે. તો આપણે એટલે બાદબાકી કરીશું. શૂન્યમાંથી 4 જાય તો ન જાય, તો બાજુમાંથી દશક લેવાનો. તો બાજુમાંથી એક દશક લઈશું તો 10 માંથી 4 જાય 6 અને એક સંખ્યા, એક દશકો બાજુમાં આપેલો એટલે એક દશક આટલો ઓછો થઈ જાય, એટલે કે 5 દશક. 5 માંથી 2 જાય 3, 3 માંથી 3 જાય 0. માટે બાબુલાલે 36 રૂપિયા વધારે આપવા પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમારે તમારી સ્વધ્યેય પોથીમાં લખવાનો રહેશે. હવે આપણે બીજો દાખલો જોઈશું કે શંકરલાલે એક દુકાન બનાવવા રૂપિયા 6000ની બેંક પાસેથી લોન લીધી. વિદ્યાર્થી મિત્રો, શંકરલાલે એક દુકાન બનાવવા રૂપિયા 6000ની બેંક પાસેથી લોન લીધી. તેઓ બેંકને 6 મહિના સુધી રૂપિયા 1060 દર માસે જમા કરાવશે. વિદ્યાર્થી મિત્રો, ઉપર જે દાખલો જોયો આપણે તે પ્રમાણે દાખલો છે આ પણ. તથા રજનીભાઈએ એક શરાફી પેઢી પાસેથી રૂપિયા 6000 ઉધાર લીધા અને 6 મહિના પછી રૂપિયા 6600 પાછા આપ્યા. બંનેમાંથી કોને વધારે પૈસા આપવા પડ્યા, કેટલા? હવે આપણે જોઈશું કે શંકરલાલે તો 6000 રૂપિયાની લોન લીધી અને તે બેંકને 6 મહિના સુધી 1060 દર માસે જમા કરાવશે. તો આપણે સૌથી પહેલાં જોવાનું કે શંકરલાલે દર માસે 1060 રૂપિયા જમા કરાવી અને 6 માસના અંતે કેટલા રૂપિયા આપ્યા હશે તે આપણે સૌથી પહેલાં જોઈ લઈએ. તો શંકરલાલે 6000ની લોન લીધી અને દર માસે 1060 જમા કરાવશે કેટલા મહિના સુધી, તો કે 6 મહિના સુધી. તો 1060 × 6, તો 6 × 0 = 6, 36. 36 × 6 = 3, 6 × 0 = 3 એટલે કે આ 3 અને 6 × 1 = 6. તો શંકરલાલ માં 6 માસના અંતે 6000
360 रुपया जमा करावशे। हवे आपणने खबर पड़ी गई कि शंकरलाल अने रजनीभाई आ बेमांथी कोणे वधारे पैसा आप्या छे। तो विद्यार्थी मित्रों हवे जो तमने खबर पड़ी गई कि रजनीभाई वधारे पैसा आप्या छे। केम के शंकरलाले तो 6 मासना अंते 6,360 रुपया पाछा आप्या छे अने रजनीभाईए 6,600 पाछा आप्या छे। परंतु छेल्ले छे कि केटला रुपया वधारे, तो आपणे जोईशुं एटले कि शंकरभाईए 6,360 रुपया आपे छे अने रजनीभाई 6,600 रुपया आपे छे। तो आपणे जोवानुं के 6,600 - 6,360 तो शून्यमांथी शून्य आपणे बादबाकी करवानी छे बेनी। तो शून्यमांथी शून्य जाए शून्य, शून्यमांथी 6 जाए न जाए तो बाजूमांथी दशक लईशुं, बाजूमांथी दशक लईशुं तो 10માંથી 6 જાય 4 અને આગળ જઈશું સતત ગણીશું તો 5માંથી 3 જાય 2 અને 6માંથી 6 જાય 0। માટે રજનીભાઈએ 240 રૂપિયા વધારે આપવા પડ્યા। વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ તમારે તમારી ગણિતની સ્વાધ્યાય પોથીમાં ગણવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું કોષ્ટક પૂર્ણ કરો। तो विद्यार्थी मित्रों आटले कोष्टक में केटली यादी आपेली छे तेनी किंमत छे खरीद किंमत अने वेचाण किंमत। तो आपणे तेमांथी दाखला गणवाना छे अने जोवानुं छे कि नफो थाय छे कि नुकसान अने ते केटलुं। सौथी पहला 10 पेन्सिल केटलामां खरीदी 35 रुपियामां अने केटलाना वेची तो 40। तो आपणे पाठमां आगळना पाठ विडियोमां जोई गया कि खरीद किंमत करता वेचाण किंमत ओछी होय तो શું થાય નુકસાન અને ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય। એટલે ખરીદ કિંમત કરતાં વેચવાની કિંમત જે વેચાણ કિંમત છે તે વધારે છે તો શું થશે નફો કેટલો થશે કે 35 રૂપિયામાં ખરીદી અને 40માં વેચી તો 40માંથી 35 જાય કેટલા આવશે તો 5। માટે અહીંયા 5 રૂપિયા નફો થશે। એ જ રીતે આપણે બીજો દાખલો પણ જોઈશું કે 30 નોટબુક ખરીદે છે કેટલામાં 135 રૂપિયામાં અને કેટલાના વેચે છે 165 રૂપિયામાં। તો આપણે આટલે જોઈશું કે શું થાય છે કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે તો શું થશે નફો અને તે કેટલો તે કેટલો નફો થશે 30 રૂપિયા નફો થશે। કઈ રીતે કે 165માંથી 135 ઓછા કરીશું જે જવાબ મળશે તે નફો થશે કેટલો જવાબ આવશે 30 रुपया। एज हिसाबे आपणे 5 कंपास पेटी केटलामां खरीदी 185 रुपयामां अने वेचाण केटली केटलाना वेचे छे 210। तो आपणने खबर पड़ी गई कि शुं थशे एटले नफो कई रीते के खरीद किंमत करता वेचाण किंमत वधारे छे तो नफो थशे अने ते केटलो 25 रुपया। आ जवाब कई रीते आवशे के 210માંથી 185 ने ओछा करीशुं तो जवाब मळी जशे। ત્યાર પછી છે એક ટેબલ, એક ટેબલ કેટલામાં ખરીદે છે 325 રૂપિયામાં। હવે 325 રૂપિયામાં એક ટેબલ ખરીદી છે અને વેચે છે કેટલામાં 403 રૂપિયામાં। આપણને ખબર પડી ગઈ કે આટલે નફો થશે કેમ કે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે છે। કેટલા રૂપિયા નફો થશે વિદ્યાર્થી મિત્રો 78 રૂપિયા નફો થશે। આ જ રીતે એક ખુરશી ખરીદે છે 340 રૂપિયાની અને વેચે છે 285 રૂપિયાની તો વિદ્યાર્થી મિત્રો આટલે શું થશે નુકસાન કેમ કારણ કે ખુરશીની ખરીદ કિંમત છે 340 અને તે વેચાય છે ફક્ત 285 રૂપિયામાં તો શું થશે નુકસાન। હવે આપણને કઈ રીતે ખબર પડશે કે 340માંથી આપણે 285 રૂપિયા ઓછા કરી નાખીશું જે જવાબ આવશે તેટલા રૂપિયાનું નુકસાન થશે। એ જ હિસાબે એક ટીવી 9,645 રૂપિયાનું ખરીદાય છે અને તે વેચાય છે 8,992 રૂપિયાનું। એટલે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે તો શું થશે નુકસાન કેટલા રૂપિયા તો 53 રૂપિયા। હવે 4 કિલોગ્રામ દ્રાક્ષ 280 રૂપિયામાં ખરીદે છે અને વેચે છે 310। તો વિદ્યાર્થી મિત્રો આટલે ખરીદ કિંમત કરતાં વેચાણ કિંમત વધી જાય છે તો શું થશે નફો અને તે કેટલા રૂપિયા નફો થશે 30 રૂપિયા નફો થશે। 2 કિલોગ્રામ સફરજન 390 રૂપિયામાં અને વેચાય છે કેટલામાં
325, तो आटले 390 करता 325 ओछा छे, एटले के खरीद किंमत करता वेचाण किंमत ओछी छे, तो शुं थशे नुकसान, तो केटला रुपया नुकसान थशे, 65 रुपया नुकसान थशे। 3 किलो मोसंबी, 3 किलोग्राम मोसंबी केटलामां खरीदाय छे? 270 रुपियामां, अने ते वेचाय छे केटलामां? 246 रुपियामां, तो आटले खरीद किंमत करता वेचाण किंमत ओछी छे, तो शुं थशे नुकसान, केटला रुपया? 24 रुपया। 270 માંથી આપણે 246 ને બાદ કરીશું તો તેની નફો તેનું નુકસાન આપણને ખબર પડી જશે। તે જ રીતે 10મી ખાલી જગ્યા છે કે બે સ્કૂલ બેગ 786 રૂપિયામાં ખરીદવામાં આવે છે અને તેની વેચાણ કિંમત છે તે કેટલાના વેચાય છે? 894। તો આપણને આટલે ખબર પડી ગઈ કે 786 કરતાં 894 વેચાણ કિંમત વધારે છે, તો શું થશે નફો? તો કેટલો? 108 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનો રહેશે। ત્યાર પછી આપણે નીચેનો કોષ્ટક જોઈશું કે નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો। તો સૌથી પહેલાં આપણે આ કોષ્ટક ધ્યાનથી જોઈશું કે 15 પેન્સિલ છે 45 રૂપિયાની, 15 પેન્સિલ છે 45 રૂપિયાની, તો એક પેન્સિલ કેટલાની થશે? 3 રૂપિયાની, એક પેન્સિલ 3 રૂપિયાની થશે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણને ખબર કઈ રીતે પડશે કે એક પેન્સિલ 3 રૂપિયાની છે? તો આપણે આટલે ગણી જોવાનું કે 45 રૂપિયાની પેન્સિલ છે, કેટલી? તો 15। આપણે ઘડિયા જોઈ લીધા છે થોડા સમય પહેલાં, તો 15નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? કે 45, તો 15 એકુ 15, 15 દુ 30, અને 15 તરી 45, તો જવાબ શું આવશે? 45 માંથી 45 જાય। આપણે ભાગાકારના દાખલા ત્રીજા ધોરણમાં જોઈ લીધા હતા, માટે આટલે એક પેન્સિલની કિંમત આવશે 3 રૂપિયા, માટે 15 પેન્સિલની કિંમત 45 રૂપિયા અને એક પેન્સિલની કિંમત છે 3 રૂપિયા। તે જ રીતે 12 પેનની કિંમત છે 120 રૂપિયા અને એક પેનની કિંમત છે 10 રૂપિયા અને 8 સ્ટેપલરની કિંમત છે 240 અને તેનો એક સ્ટેપલરની કિંમત કાઢીશું તો કેટલા રૂપિયા આવશે? 30 રૂપિયા। 4 સંચા 8 રૂપિયાના, તો એક સંચો કેટલાનો પડશે? 2 રૂપિયાનો। 7 ફેવિસ્ટિક 245 રૂપિયાની, તો એક ફેવિસ્ટિકની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 35 રૂપિયા। હવે આપણે આ કોષ્ટક પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, તો આપણે જોઈશું કે 25 પેન્સિલની કિંમત કેટલી થાય? 25 પેન્સિલની કિંમત કેટલી થાય? તો આપણે એ આપણે જોઈ લીધું કે એક પેન્સિલની કિંમત છે 3 રૂપિયા, તો 25 પેન્સિલની કેટલી? તો આપણે ગુણાકાર કરીને તેનો જવાબ મેળવી શકીએ છીએ, એટલે કે 25 પેન્સિલ છે ગુણ્યા એક પેન્સિલની કિંમત 3 રૂપિયા, તો 3 5 15 વધી પડી 1, 3 2 6, 6 ને 1 7, આ રીતે આપણે તેનો જવાબ મેળવી શકીએ છીએ કે 25 પેન્સિલની કિંમત 75 રૂપિયા થાય। આ જ રીતે કે 18 પેનની કિંમત કેટલી થાય? તો 18 પેનની કિંમત 180 થાય, તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ કઈ રીતે આવશે? કે 18 પેન છે અને એક પેન કેટલાની છે? 10, તો 18 × 10, માટે તેનો જવાબ કેટલો આવશે? 180 રૂપિયા। ત્રીજી ખાલી જગ્યા છે કે 12 સ્ટેપલરની કિંમત કેટલી થાય? તો એક સ્ટેપલરની કિંમત છે 30, તો 12ની કેટલી? તો 30 × 12, આપણે 30 × 12 કરીશું તો તેનો જવાબ આપણને મળી જશે। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા કે 36 સંચાની કિંમત કેટલી થાય? 36 સંચાની કિંમત કેટલી થાય? તો એક સંચાની કિંમત છે 2 રૂપિયા, તો 36 × 2 કરીશું તો તેનો જવાબ આવશે 72, માટે 36 સંચાની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 72। ત્યાર પછી જે પાંચમી ખાલી જગ્યા, 10 ફેવિસ્ટિકની કિંમત કેટલી થાય? તો એક ફેવિસ્ટિકની કિંમત છે 35 રૂપિયા અને 10ની કેટલી? તો 35 × 10 કરીશું તો તેનો જવાબ આવશે 350। ત્યાર પછી છે 20 પેન્સિલની કિંમત કેટલી? તો આટલે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એક પેન્સિલની કિંમત છે 3 અને 20 પેન્સિલની કિંમત છે
साठ रुपया, केम के वीस गुणिया तौ एट के वीस तड़ी वीस तली ने साठ। त्यार पछी छे तौन स्टेपलर नी किंमत केटली थाय, तो एक स्टेपलर छे तीस रुपयानु अने तौन स्टेपलर थशे नेव रुपयाना, माटे साठ वत्ता नेव बराबर एक सौ ने पचास। माटे वीस पेन्सिल अने तौन स्टेपलर नी कुल किंमत एक सौ ने पचास थशे। त्यार पछी छे पंदर पेन अने आठ फेविस्टिकनी कुल किंमत केटली थाय, तो एक फेविस्टिक छे एक फेविस्टिक छे पैंतीस रुपयानो, तो पंदर फेविस्टिक केटलाना थशे बसो ने एसी रुपयाना थशे, अने आ पंदर पेन एक सौ ने पंदर पेननी किंमत केटली थशे विद्यार्थी मित्रों, तो एक पेननी किंमत छे दस, अने तो पंदर पेननी किंमत केटली थशे एक सौ ने पचास रुपया, एक सौ ने पचास रुपया। त्यार पछी छे के आठ फेविस्टिकनी कुल किंमत केटली थाय, तो एक फेविस्टिक छे पैंतीस रुपयानो, तो आठ आठ फेविस्टिकनी किंमत केटली आवशे बसो ने बसो ने एसी रुपया। माटे एक सौ पचास वत्ता बसो एसी, तो तेनो जवाब केटलो आवशे चार सौ ने तीस। तो अहीं तमारे आ कोष्टक पर तमारे तमारी गुजरात गणितनी स्वाध्याय पोथीमां लखवानो रहेशे। विद्यार्थी मित्रों, अत्यार सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करो, वीडियो ने लाइक करशो अने तमारा मित्रों में खूब शेर करशो। थैंक यू।